જય શ્રી કૃષ્ણ. શૈલેષભાઈ આવો બેસો. ઓહો હો હો હો, કિરીટભાઈ આવી જાઓ આવી જાઓ. કેમ મુકેશભાઈ નથી આવ્યા? આવે છે. હેલો, આવી ગયા. આવો બેસો, તમે અહીંયા બેસો. તો મિત્રો, આજે આપણે આપણા આયુષ્ય વિશે જ વાત કરવાની છે. અને એ શું છે? સિનિયર સિટીઝન. એટલે આપણને આજે આપણા માટે જ બોલવાનું છે. શું સમસ્યા છે તમને? એકાંતપણું ગંભીર સમસ્યા છે. શૈલેષભાઈ તમને સ્વાસ્થ્યની હેલ્થ. ચાલો મુકેશભાઈ તમારું શું વાત કરો છો? કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નથી કેમ? અચ્છા, પોતાને એડજસ્ટ કરી લીધું છે. અને આ જ વાતની ચર્ચા હું કરવા ઈચ્છું છું. આજે જે જનરેશન છે આપણા માટે, જો હવે આપણે આપણું આયુષ્ય તો જીવી લીધું ને, આપણા મરજી પ્રમાણે જીવી લીધું. હવે આ જનરેશન જે છે એ પોતાના ઈચ્છાથી જીવવા ઈચ્છે છે, એમાં આપણને શું પ્રોબ્લેમ છે? આપણે વૃદ્ધ થયા અને દરેકને વૃદ્ધ થવાનું છે. કેમ મુકેશભાઈ? દરેકને વૃદ્ધ થવાનું છે, પણ પોતાને વૃદ્ધ માની લેવું કે ન માનવું એ તો આપણા હાથમાં છે. મુકેશભાઈએ માન્યો નહીં, એ પોતાનું એડજસ્ટ કરી લીધું છે. પોતાને આવું જ કરવું છે આપણને. અને તમે જે કહો છો ને, એકાંતપણું કે સ્વાસ્થ્યના સમસ્યાઓ, હજી એક સમસ્યા છે જે કદાચ તમને નહીં હશે. રોકડની સમસ્યા આવે છે, કોઈ સલાહ લેવા આવતું નથી, હવે ઘરના લોકો પૂછતા નથી. આને જો તમે સમસ્યા સમજો તો સમસ્યા, અને જો એને ચેલેન્જ કે ચુનૌતી સમજશો તો તમે એનો હલ કાઢી શકશો. જો હું તમને બતાવું, એક એક્ઝામ્પલ લઈએ આપણે. ક્યારે પણ તમે ગેસના ટેન્કર, દૂધના કે પેટ્રોલના ટેન્કરમાં લીકેજ જોયું છે મુકેશભાઈ? નહીં ને. પણ પાણીના ટેન્કરમાં લીકેજ છે. કેવી રીતે? પોતાને સસ્તું આટલું પણ નહીં બનાવો. અને એકાંત હોય કે સ્વાસ્થ્ય હોય જે તમે વાત કરો છો ને, એના ઘણા ઉપાયો છે. મોર્નિંગ વોકમાં જાઓ. હવે એના બે ફાયદા, સ્વાસ્થ્યનું પણ, અને ત્યાં નવા લોકો મળશે. તમારી પાસે વોટ્સઅપ છે, ગોલ્ડન ગ્રુપ તૈયાર કરો, સિનિયર સિટીઝન ગ્રુપ તૈયાર કરો, નવા લોકો બનાવો. તો તમારી એકાંતની સમસ્યા તમારી સમસ્યા નહીં રહેશે. અને પોતાને મ્યુઝિકમાં કે વાંચવામાં, અરે હા સરસ ભાઈ, તમે એક કામ કરો, આજે તમારું એકાંતપણું છે ને, આ બુક વાંચો, સકારાત્મક વિચારો, અને આ તમને એક નવી એનર્જી આપશે, એક નવી શક્તિ આપશે. અને આવી રીતે જો આપણે પોતાને બિઝી રાખો, બસ વ્યસ્ત રાખો, કારણ કે આપણે માન્યું છે કે આપણે શરીરથી વૃદ્ધ થયા છીએ, અહીંયાથી નહીં, અહીંયાથી આપણે જવાન છીએ. અને એક પ્રયાસ કરો કે જે તમારા સ્વપ્નો, જે તમારા જવાબદારીઓના લીધે અધૂરા રહ્યા હોય, એને અહીંયા તમે પૂરો કરો. અને એ તો તમારા હાથમાં. હવે મુકેશભાઈને જુઓ, પોતાને એડજસ્ટ કર્યું એટલે વૃદ્ધ નથી, પ્રોબ્લેમ નથી, પણ એને આ જનરેશન પ્રમાણે, આ દોર પ્રમાણે, આ સમય પ્રમાણે પોતાને એડજસ્ટ કરી લીધું છે. અને આ જ આપણને કરવાનું છે. ચાલો મળીએ અને આપણી લાઈફ એન્જોય કરીએ.